તો આજથી આપણે જે ડેલી બોનસ સમર સ્પેશિયલ એપિસોડની શરૂઆત કરી છે એનો આ પહેલો એપિસોડ અને પહેલા એપિસોડના આજના બંને પાર્ટિસિપન્ટનો આપણે ટૂંકાણમાં પરિચય લઈ લઈએ. આજના આપણા ફર્સ્ટ પાર્ટિસિપન્ટ મીનાબેન સોની અને સપનાબેન દરજી. ચાલે છે ઘરમાં એમની જ મરજી. મીનાબેન અને સપનાબેન, આપણે જે આ ગરમીને એન્જોય કરવાની છે એ આજના એપિસોડમાં ઠંડા પીણાથી એન્જોય કરવાની છે. જોતાની સાથે જ તમને ઘણો આનંદ મોઢા ઉપર આવી ગયો. રેગ્યુલર સેવન કરતા હશો એવું લાગે છે. હા હે ને, કરો છો સેવન? બિલકુલ, શરીર જોઈને લાગે જ છે કે આનું સેવન વધારે હશે. આની અંદર ભયંકર માત્રામાં શુગર આવે બેન. હા, નાનું ગામડું હોય કે મોટું શહેર, આનું સેવન ભારતના દરેકે દરેક ખૂણામાં થાય છે. અને આજના એપિસોડમાં પણ આપણે આનું જ સેવન કરવાનું નથી. ઘણા બધા બુદ્ધિજીવી લોકોને એવું થતું હશે કે આવી રીતે ખાવા પીવાની વસ્તુઓનું વ્યય થાય નહીં, પણ એકચ્યુઅલી આ વસ્તુનો વ્યય થવો જ જોઈએ. કારણ કે આ વસ્તુ આપણા શરીર માટે બની નથી. ઘડી બે ઘડીની ઠંડક માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ, પણ આના ફાયદા કરતાં નુકસાન કેટલું છે એ આપણે જાણી લેવું જોઈએ. ખરેખર મજાક નથી કરતો. ઘરમાં જો ટોયલેટ ક્લીનર પતી ગયું હોય તો બેને એકવાર નાખજો અને સાફ કરજો. ટોયલેટ ક્લીનર કરતાં વધારે ક્લીન સારી રીતે થશે. કોઈ વસ્તુને, લોખંડની વસ્તુને કાટ લાગ્યો હોય તો આનાથી સાફ કરજો, કાટ દૂર થઈ જશે. તો એ તમારા શરીરની શું હાલત કરે જે તમે પીઓ છો ને જોતાની સાથે તમે ખુશ થઈ ગયા. જે જીભને ભાવે એ શરીર માટે સારું ન હોય, અને જે શરીર માટે સારું હોય એ જીભને ભાવતું નથી. એટલે આજની ક્વોલિફાઈંગ ગેમમાં પણ આ જેટલા પણ બંધુઓ જોઈ રહ્યા છે એમને તમારે આ જ મેસેજ આપવાનો છે કે આની જગ્યા નીચે છે અને એની જગ્યા ઉપર તમારે આપણું દેશી પીણું છાસ પીવાની છે. છાસ ને આપ